नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे आजे आश्रुति विषय अभ्यास करीशुं। आश्रुति के जेने इंग्लिश में ऑस्मोसिस कहेवामां आवे छे, ऑस्मोसिस कहेवामां आवे। आ जे आश्रुतिनी प्रक्रिया छे ने, तो आश्रुतिनी प्रक्रिया जे ते आपणा जे प्रश्ननी आपणे प्रक्रिया भणी गया तेनाथी थोड़ी अलग छे। तो हवे आपणे पहेला आश्रुति छे तो आश्रुतिनी व्याख्या समझी लईए। तो धारो के आ एक माध्यम छे, ए माध्यम में आपणे अहींया अर्धप्रवेशशील पटल मूकीए छे। अहींया आपणे मूकीए अर्ध प्रवेशशील पटल। हवे आ साइड सांद्र द्रावण मूकी लईए अने आ साइड मंद द्रावण लईए। चलो, सांद्र द्रावण એટલે તમને ખબર જ હશે, સાંદ્ર દ્રાવણ કે જેમાં દ્રવ્યનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જ્યારે મંદ દ્રાવણ કે એટલે કે જેમાં દ્રવ્ય પદાર્થોનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે। તો હવે આવી સ્થિતિમાં શું થશે, હવે આ અર્ધપ્રવેશશીલ પટલ છે। અર્ધપ્રવેશશીલ પટલ એટલે શું કહેવાય કે પસંદગીશીલ વસ્તુને જ પટલની આરપાર જવા દે છે। તો હવે શું થાય છે, આશ્રુતિની જે ઘટના છે તેમાં જો એક માધ્યમ છે, એ માધ્યમમાં આપણે અર્ધપ્રવેશશીલ પટલ મૂકીએ તો માધ્યમમાંનો દ્રાવક, દ્રાવક એટલે કોણ કહેવાશે, તો પાણી। દ્રાવક શું કરશે, દ્રાવક, દ્રાવક એટલે કે પાણી। પાણી જે છે તે શું કરશે, મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે। જો આપણે અહીંયા દ્રાવણના સંદર્ભ, દ્રાવણની સાંદ્રતાના સંદર્ભમાં વાત કરીએ છીએ, આપણે શેના સંદર્ભમાં વાત કરીએ છીએ, દ્રાવણની સાંદ્રતાના સંદર્ભમાં વાત કરીએ તો શું થશે, પાણી જે છે તે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે। કઈ, મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે। આપણે દ્રાવણની સાંદ્રતાના સંદર્ભમાં વાત કરીએ, હવે આપણે વાત કરીએ પાણીના સંદર્ભમાં, એટલે કે દ્રાવક, પાણી કે જેને ઉત્તમ દ્રાવક કહેવામાં આવે છે, તો શું થશે, મંદ દ્રાવણ છે। મંદ દ્રાવણ એટલે શું કહેવાય, મંદ દ્રાવણ કે જેમાં પાણીની માત્રા વધુ, અને સાંદ્ર દ્રાવણ કે જેમાં પાણીની માત્રા કેવી હોય છે, ઓછી હોય છે। તો શું થશે, પાણી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે। શું થશે, દ્રાવક જે છે તે શું થશે, વધુ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે। અથવા તો આપણે એમ કહી શકીએ કે પાણી પોતાની વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે છે। અહીંયા આપણે એવું લખી દઈએ એટલે તમને કન્ફ્યુઝન ન થાય કે વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે છે। જો દ્રાવણની સાંદ્રતાના સંદર્ભમાં વાત કરીએ તો મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ, પણ દ્રાવક અને એટલે કે જલ ક્ષમતાને આધારે જો આપણે આશ્રુતિની વ્યાખ્યા આપીએ તો શું થશે, વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ પાણીનું વહન થાય છે। ખ્યાલ આવ્યો, અને આ વહન ક્યાં સુધી ચાલુ રહે, તો બંને તરફ સાંદ્રતા કેવી થઈ જાય, ઇક્વલ થઈ જાય ત્યાં સુધી, ઓલમોસ્ટ ઓલમોસ્ટ ઇક્વલ થાય ત્યાં સુધી આ પ્રક્રિયા જે છે તે ચાલુ રહે છે। તો આવી રીતે આશ્રુતિની ઘટના થાય છે, કે આશ્રુતિની ઘટનામાં આપણે કોને ધ્યાનમાં રાખવાનું છે, તો આશ્રુતિની ઘટનામાં ફક્ત પાણીને ધ્યાનમાં રાખવાના છે, એના સિવાય કોઈ દ્રવ્ય પદાર્થને ધ્યાનમાં રાખવાનું નથી। પાણી કેમ, કારણ કે પાણી પોતાની વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ વહન પામે છે। તો આવી રીતે કે કોઈ માધ્યમ છે, માધ્યમમાં અર્ધપ્રવેશશીલ પટલ મૂકતા દ્રાવક, દ્રાવક દ્રાવક પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે। અથવા તો એવી રીતે દ્રાવણના સંદર્ભમાં વાત કરીએ તો શું થશે, દ્રાવક મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે। તો આ જે પ્રક્રિયા છે તેને આશ્રુતિ કહેવામાં આવે છે। હવે આશ્રુતિની જે ઘટના છે તેને આપણે પ્રયોગ દ્વારા સમજીએ। તો પ્રયોગ, પહેલો પ્રયોગ, પ્રયોગ એક, બટાટા ઓસ્મો સ્કોપ, બરાબર, પહેલો પ્રયોગ જેનું નામ જે છે બટાકા ઓસ્મોસ્કોપ, એટલે કે આપણા જે ઘરમાં બટાકા હોય તો એ બટાકાને આપણે છોલીએ છોલીએ અને એમાંથી વચ્ચે આવી રીતે
છિદ્ર પાડી દઈએ, બટાકા કે જેમાં વચ્ચે આવી રીતે છિદ્ર પાડી દઈએ એવા કેટલા બટાકા લઈએ? તો એવા બે બટાકા લઈએ બાવન, કે જેમાં આપણે વચ્ચેથી છિદ્ર પાડી દઈએ. હવે આ જે બટાકા છે તો એ બટાકાને શેમાં મૂકવાના? તો એ બટાકાને આપણે પેટ્રી ડીશમાં મૂકી દઈએ. એ જે બટાકા છે છિદ્રવાળા કે જેને આપણે પેટ્રી ડીશમાં મૂકી દઈએ, આને એ નામ આપી દઈએ અને બી નામ આપી દઈએ. હવે શું કરીએ, આપણે પાણી અને ખાંડનું દ્રાવણ લઈએ. બે વસ્તુ લઈએ, એક તો પાણી અને બીજું લઈએ ખાંડનું સાંદ્ર દ્રાવણ. આ બે વસ્તુ લઈએ. હવે આ જે એ સ્થિતિ છે તેમાં શું કરીએ કે એની અંદર આપણે ખાંડનું દ્રાવણ મૂકીએ, બરાબર. બટાકા કે જેની અંદર છિદ્ર પાડેલું છે તો એ છિદ્રમાં ખાંડનું પાણી મૂકીએ, અને આ જે પેટ્રી ડીશ છે તો એ પેટ્રી ડીશમાં આપણે પાણી મૂકીએ. એવી રીતે આ બી કન્ડિશન છે તેમાં આનાથી વિરુદ્ધ કરીએ. વિરુદ્ધ કરીએ એટલે કે આ જે પેટ્રી ડીશ છે તો આ પેટ્રી ડીશમાં આપણે ખાંડનું સાંદ્ર દ્રાવણ લઈએ, જ્યારે બટાકામાં જે છિદ્ર પાડેલું છે તો એ છિદ્રમાં આપણે લઈએ પાણી. તો હવે શું થશે ખબર? આપણે કીધું તેમ કે આ જે બટાકાનો આટલો ભાગ છે અહીંયા એકચ્યુઅલી આઈડિયલી આટલું છિદ્ર પાડવાનું હોય, બરાબર. તો હવે આ જે બટાકાનો આ આટલો ભાગ છે ને, આ ભાગ ને આ ભાગ, એ શું કરશે? અર્ધપ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. આ ભાગ અને આ ભાગ શું થશે કે અર્ધપ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ કયું પાણી છે? સાંદ્ર દ્રાવણ છે અને આ શુદ્ધ પાણી છે. તો હવે શું થશે, પાણી દ્રાવક શું કરશે? સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે ને, એટલે શું થશે, આ જે બટાકા છે તો આ બટાકાની અંદર પાણી પ્રવેશે છે. શું થશે, જ્યારે પણ આ પાણી કે જેને આપણે કહીએ મંદ દ્રાવણ, બરાબર, અને આ કેવું છે? સાંદ્ર દ્રાવણ. તો પાણી શું થશે? બટાકાની અંદર પ્રવેશે છે. તો જ્યારે પણ પાણી બટાકાની અંદર પ્રવેશે છે એટલે કે અંદર સપાટી શું થાય છે, બટાકાની અંદર સપાટીમાં વધારો થાય છે. તો આ ઘટના કેમ થાય છે? તો આ ઘટના જે છે તે આશ્રુતિના લીધે થાય છે. તો પાણી ક્યાં થાય છે? અંદરની તરફ પ્રવેશે છે. તો પાણી અંદરની તરફ પ્રવેશે ને તો એ ઘટનાને શું કહેવાય? તો એ ઘટનાને અંતઃ આશ્રુતિ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે વિરુદ્ધ સ્થિતિ લીધી. વિરુદ્ધ સ્થિતિ લીધી એટલે શું કર્યું કે અહીંયા બહારની તરફ આપણે ખાંડનું દ્રાવણ લીધું અને અંદરની તરફ પાણી લીધું. તો હવે શું થશે, બટાકામાંથી જે પાણી છે તે ક્યાં આવશે? તો એ અહીંયા પેટ્રી ડીશમાં આવે છે, એટલે કે સાંદ્ર દ્રાવણ તરફ આવે છે. તો આ કોષમાંથી બહાર નીકળે છે પાણી, તો એવી ઘટનાને શું કહેવામાં આવે? તો બહિરાશ્રુતિ કહેવામાં આવે છે. તો આવી રીતે આપણે બટાકા છે કે જેમાં આશ્રુતિની ઘટના આપણે જોઈ શકીએ છીએ કે શું થશે, પાણી જે છે તે વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે છે. પછી સાંદ્રતા જો પહેલાં અંદર રાખેલી હોય તો અને બહાર ઓછી સાંદ્રતા રાખેલી હોય તો શું થશે, અંદરની તરફ જશે. પછીના ઘટનામાં આપણે શું કર્યું, બહારની તરફ વધુ સાંદ્રતા રાખી અને અંદરની તરફ પાણી રાખ્યું, તો શું થશે, પાણી જે છે તે અહીંયા બટાકાના કોષો દ્વારા બહાર પેટ્રી ડીશમાં આવે છે. તો આ પહેલો પ્રયોગ થયો. હવે આપણે જોઈએ બીજો પ્રયોગ. બીજો પ્રયોગ કે જે થીસેલ ફનેલનો પ્રયોગ કહેવામાં આવે છે. પ્રયોગ બે, થીસેલ ફનેલનો પ્રયોગ. હવે આ જે થીસેલ ફનેલનો પ્રયોગ એ વૈજ્ઞાનિકના નામ પરથી જ એનું નામ આપવામાં આવેલું છે. હવે આમાં એક પ્રકારની ફનેલ લેવામાં આવે છે કે જેમાં ઉપરની તરફ સાંકડી અને નીચેથી કેવી હોય છે, તો નીચેથી પહોળી હોય છે. ઓકે, એવી રીતે બે ફનેલ લેવામાં આવે છે. આ પ્રયોગમાં આપણે બે ફનેલ દ્વારા આપણે એને સમજીએ, જેથી કરીને તમને સમજવામાં કેવું રહે, તો સમજવામાં સરળ રહે છે. તો આ જે આને શું કહેવામાં આવે છે, આને ફનેલ કહેવામાં આવે છે. હવે આ જે પ્રયોગ છે, તો આ જે થીસેલ પ્રયોગ ફનેલના જે પ્રયોગ છે તો એમાં આપણે અર્ધપ્રવેશીલ તરીકે શું યુઝ કરેલું છે તે પહેલાં સમજી લઈએ કે અર્ધપ્રવેશીલ પટલ છે તો અર્ધપ્રવેશીલ પટલ તરીકે પાર્ચમેન્ટ પેપર પણ યુઝ કરી શકાય અને ઈંડાની અંદર જે ટ્રાન્સપરન્ટ એક લેયર આવે તેનો પણ અર્ધપ્રવેશીલ પટલ તરીકે ઉપયોગ કરાય છે. તો ઈંડા છે તો એ ઈંડામાંથી એ જે ટ્રાન્સપરન્ટ અર્ધપ્રવેશીલ પટલ છે તો એ કેવી રીતે છૂટું પાડવાનું તે પહેલાં જોઈ લઈએ. તો આપણે શું કરવાનું, પહેલાં એક ઈંડું લેવાનું. એ ઈંડામાં અહીંયા આ ઈંડું ધારો કે લઈએ
તો એમાં શું કરવાનું, અહીંયા એક નાનકડું છિદ્ર પાડવાનું. એ નાનકડું છિદ્ર પાડી એટલે એની અંદર રહેલી જે જરદી છે, બરાબર, તો એ જરદી અને એની અંદર રહેલું જે પ્રવાહી છે તેને શું કરવાનું, બધું કાઢી નાખવાનું. કાઢ્યા પછી જે કવચ, જે વ્હાઈટ કલરનું ઈંડાનું જે કવચ હોય ને, તે એકલું વ્હાઈટ કલરનું જે ઈંડાનું કવચ છે તેને મંદ HCLમાં મૂકવાનું. તે જે વ્હાઈટ કલરનું જે ઈંડાનું કવચ છે તેને મંદ HCLમાં મૂકીએ તો શું થશે કે એમાં મંદ HCLમાં મૂકતા જે વ્હાઈટ કલરનું આખું લેયર છે ને એ મંદ HCLમાં પીગળી જાય છે. હવે ત્યાર પછી એ મંદ HCLમાં પીગળી જાય છે તો ત્યાર પછી જે બાકી રહેલું એક આપણને પટલ મળે છે, એ પારદર્શક જેવું પટલ મળે છે. અને એ પારદર્શક જેટલું પટલ છે જેનો અહીંયા આ પ્રયોગમાં અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે ઉપયોગ કરવાનો છે. તો આવી રીતે ઈંડા છે તો ઈંડામાંથી પટલ જે છે તે કાઢવામાં આવે છે. તો કેવી રીતે કાઢવામાં આવે છે ફરી પાછું રિપીટ કરું છું કે એક ઈંડું લઈએ, ઈંડાને એક સાઈડ પર એક નાનું છિદ્ર પાડીએ, એમ ફોડી નથી નાખવાનું, એક નાનકડું છિદ્ર પાડવાનું છે એટલે એનાની અંદર રહેલું જે મટીરિયલ છે એ બધું કાઢી નાખવાનું, કારણ કે એનું કંઈ કામ નથી. તે કાઢી નાખ્યા પછી એ જે કવચ વ્હાઈટ કલરનું રહેલું છે તે વ્હાઈટ કલરના કવચને આપણે શેમાં મૂકીએ, મંદ HCLમાં મૂકીએ. તો મંદ HCLમાં મૂકીએ એટલે શું થશે કે જે વ્હાઈટ કલરનું જે કડક લેયર હોય તે શું થશે, મંદ HCLમાં ઓગળી જશે. ઓગળી જશે એટલે એની અંદર રહેલું જે પટલ છે તે રહી છે અને એ પટલનો અહીંયા આપણે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે ઉપયોગ કરશું. અહીંયા સેમ જ કન્ડિશન લઈએ, બે પાણી લઈએ અને ખાંડનું દ્રાવણ લઈએ. તો હવે આ જે પહેલાં તો થીસેલ ફનેલ છે, તો થીસેલ ફનેલને એવી રીતે સ્ટેન્ડ પર મૂકીએ કે જેથી કરીને શું થાય કે જેથી કરીને આ બીકર લઈએ ને, આપણે કાચનું બીકર લઈએ તો એ કાચના બીકરમાં આ ટચ ન થાય એ રીતના આ સ્ટેન્ડનો ઉપયોગ કરવાનો. કે આની જે આ સપાટી છે ને તે આ સપાટી બીકરને નીચે અડી ન જાય, નહીં તો શું થશે, હવે ધારો કે અહીંયા અડી જાય, આપણે એમ દોરી દઈએ અહીંયા અડી ગઈ તો શું થશે, વસ્તુ અહીંયા સ્ટોપ જ થઈ જાય, તો આશ્રુતિની ઘટના જ થશે નહીં. એટલે બે વચ્ચે ગેપ હોવો જરૂરી છે, કારણ કે બે વચ્ચે ગેપ હશે તો જ આશ્રુતિની ઘટના થશે. એટલે હવે શું કરવાનું, બીકર તો આ જે ફનેલ છે એને એડજસ્ટ એ રીતના કરવાનું આ સ્ટેન્ડની મદદથી કે જેની વચ્ચે અહીંયા શું રહે, તો આ બે વચ્ચે ગેપ રહે, અને ગેપ રહે એટલે એના લીધે શું થશે, એ જે ગેપ રહે એના લીધે આશ્રુતિની ઘટના આપણને જોવા મળે છે. તો હવે આપણે લઈએ એ સેમ અહીંયા દોરી કાઢીએ, ચાલો હવે શું કરીએ કે અહીંયા આપણે પેલું પટલ લગાવી દીધેલું છે, અહીંયા શું લગાવેલું છે, તો અહીંયા પેલું ઈંડામાંથી કાઢેલું અર્ધ પ્રવેશશીલ પટલ લગાવેલું છે. હવે શું કરીએ, હવે આપણે અહીંયા પણ સેમ મટીરિયલ તરીકે ખાંડનું દ્રાવણ લેવાનું અને પાણી લેવાનું. શું લેવાનું, ખાંડનું દ્રાવણ અને પાણી લેવાનું. તો પહેલાં આમાં આમાં શું કરવાનું, આમાં અંદર સૌથી પહેલાં આમાં અંદર આપણે ખાંડનું પાણી લેવાનું. આમાં અંદર આપણે શું લેવાનું, તે આમાં અંદર ખાંડનું પાણી લેવાનું, જ્યારે આમાં વિરુદ્ધ સ્થિતિ, વિરુદ્ધ સ્થિતિ એટલે કે બહારની તરફ ખાંડનું પાણી લેવાનું. તો તમને એમ થશે કે હવે આ થીસેલ પનલનું કામ હું, તો આ બાકી રહેલો ભાગમાં શું લેવાનું, તો પાણી લેવાનું. આ જે બાકી રહેલો જે ભાગ છે તેમાં પાણી લેવાનું, બરાબર. આની અંદર હવે આમાં શું લેવાનું, એની વિરુદ્ધ સ્થિતિ એટલે કે આમાં અંદરની તરફ પાણી લેવાનું. તો હવે આ બે સ્થિતિ આપણે નિર્માણ કરી કે જેમાં પનેલની અંદર ખાંડનું પાણી છે અને બહારની તરફ શુદ્ધ પાણી છે. બીજી સ્થિતિમાં આપણે શું કર્યું, બહારની તરફ ખાંડનું દ્રાવણ રાખ્યું, આજે બહારની તરફ આપણે શું રાખ્યું, બહારની તરફ આપણે રાખ્યું ખાંડનું દ્રાવણ અને અંદરની તરફ રાખ્યું પાણી. આમાં એનથી વિરુદ્ધ, બહારની તરફ આપણે પાણી અને અંદરની તરફ ખાંડનું દ્રાવણ રાખ્યું. તો હવે શું થશે આ બે ઘટનામાં, કે પાણી શું થશે, ઓછા સાંદ્રથી વધુ સાંદ્રતા તરે, એટલે કે દ્રાવણના સંદર્ભમાં વાત કરીએ, નહીં તો પાણીના સંદર્ભમાં વાત કરીએ તો શું કહેવાય, પાણી પોતાની વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે છે. એટલે કે પાણી જે છે તે શું થશે, ફનેલની અંદર જાય છે. પાણી કેમ ફનેલની અંદર જાય છે, કારણ કે અંદર સાંદ્ર દ્રાવણ છે. પાણીની કમ્પેરમાં આ જે ખાંડનું દ્રાવણ હોય છે તે કેવું હોય છે, તો પાણીની કમ્પેરમાં ખાંડનું દ્રાવણ સાંદ્ર હોય છે. તો પાણીની કમ્પેરમાં ખાંડનું દ્રાવણ સાંદ્ર હોય એટલે પાણી શું થાય, તો આ ફનેલની અંદર પ્રવેશે છે.
બરાબર શું થશે પાણી અંદર પ્રવેશે છે જ્યારે આ સ્થિતિમાં શું થશે બહારની તરફ સાંદ્ર દ્રાવણ છે એટલે શું થશે પાણી જે છે તે ફનેલમાંથી બહાર આવે છે પણ એવું નથી થતું કે બધું જ પાણી આની અંદર ચાલ્યું જાય ને એ બહાર ઉભરાઈ આવે એવું નથી થતું કારણ કે જે શું થાય ખબર આપણે જો અહીંયા ઉપરથી શું થઈએ બળ લગાવીએ ઉપરથી બળ લગાવીએ કે જેના લીધે શું થાય કે પાણી જે છે તે હવે અંદર પ્રવેશે નહીં બરાબર હવે પાણી જ અંદર નહીં પ્રવેશે તો અહીંયા સપાટીમાં વધારો જ નહીં થાય ને બરાબર આમાં શું થશે આ જ્યારે પણ પાણી અંદર પ્રવેશે ને ત્યારે શું થશે ફનેલની સપાટીમાં વધારો થાય છે જ્યારે પાણી બહાર નીકળે છે ત્યારે ફનેલની સપાટીમાં શું થશે તો ઘટાડો નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે હવે શું થાય ખબર આપણે આશ્રુતિની ઘટના સ્ટોપ કરવી છે તો જો આશ્રુતિની પ્રક્રિયા સ્ટોપ કરવી હોય તો શું થાય તો આશ્રુતિની પ્રક્રિયા જો સ્ટોપ કરવી હોય તો બહારથી આપણે દબાણ લગાવવું પડે જો એ દબાણ લગાવીએ તો એ શું થાય તો આશ્રુતિની પ્રક્રિયા અટકી જાય છે તો જે યાદ રાખજો જે દબાણે આશ્રુતિની પ્રક્રિયા શું થાય અટકે જે દબાણે આશ્રુતિની પ્રક્રિયા અટકે તો એને શું કહેવામાં આવે તો એને આશ્રુતિ દાબ કહેવામાં આવે છે કારણ કે આ જે સાંદ્ર દ્રાવણ છે તો એને એ પણ શું કરે દબાણ લગાવે છે તો એ જે દબાણ લગાવે છે જેના લીધે શું થાય કે પાણી બધું જ અંદર પ્રવેશી જતું નથી બરાબર બધું જ અંદર શું થાય પ્રવેશી જતું નથી તો જે દબાણે આશ્રુતિ છે તો આશ્રુતિની પ્રક્રિયા શું થાય અટકે તો એ દબાણને શું કહેવામાં આવે તો એ દબાણને આશ્રુતિ દાબ કહેવામાં આવે છે કારણ કે આશ્રુતિની જે ઘટના છે તો આશ્રુતિની ઘટનામાં આ દબાણ આશ્રુતિની જે ઘટના છે તેનીમાં દબાણ અને દ્રવ્યોની સાંદ્રતા ખૂબ અસર કરે છે આ જે આશ્રુતિની ઘટના હોય ને તો આશ્રુતિની ઘટનામાં બે પરિબળ ખૂબ અસર કરે દબાણ અને દ્રવ્યોની સાંદ્રતા તો જેટલી સાંદ્રતા વધારે ને યાદ રાખજો જેટલી દ્રાવણની સાંદ્રતા જેટલી વધારે એટલું આશ્રુતિ દાબ વધારે અને દ્રાવણની સાંદ્રતા જેટલી ઓછી એટલું આશ્રુતિ દાબ કેવું હોય છે ઓછું હોય છે તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે સાંદ્રતા વધારે તો દબાણ વધારે સાંદ્રતા ઓછી તો દબાણ ઓછું થાય છે બરાબર તો આવી રીતે આપણને પ્રયોગ દ્વારા ખબર પડે કે આશ્રુતિ છે તો આશ્રુતિ આ પ્રયોગ કેમ કર્યા તમને બે પ્રયોગ મેં સમજાવ્યા તો એ બે પ્રયોગ કેમ સમજાવ્યા કે જેના લીધે તમને ખબર પડે કે પાણી જે છે તે પોતાની વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે છે એટલે કે આ તો આપણે ચાલો પાણી શુદ્ધ લીધું પણ આપણે એક મંદ દ્રાવણ લઈએ જે અહીંયા સમજાય કે મંદ દ્રાવણ લઈએ અને સાંદ્ર દ્રાવણ લઈએ બરાબર તો શું થશે મંદ દ્રાવણમાં પાણીની માત્રા વધારે હોય તો દ્રાવક પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતાના તરફ ગતિ કરે છે અહીંયા દ્રાવણ નહીં મેં કયો શબ્દ વાપરો દ્રાવક જો યાદ રાખજો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો જો દ્રાવણની સાંદ્રતા ના સંદર્ભમાં આપણે આશ્રુતિની વ્યાખ્યા આપીએ તો શું થશે દ્રાવક મંદ દ્રાવણથી કયો શબ્દ વાપરું છું તો દ્રાવક મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરશે અને જો દ્રાવક એટલે કે પાણીના સંદર્ભમાં વાત કરીએ તો એ વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે છે હવે આજે આપણે જલ ક્ષમતા છે ને તો જલ ક્ષમતાની જગ્યાએ આપણે રસાયણના સંદર્ભમાં જ્યારે વાત કરીએ ને તો જલ ક્ષમતાની જગ્યાએ આપણને રાસાયણિક ક્ષમતા વર્ડ પણ યુઝ કરી શકીએ યાદ રાખજો જ્યારે પણ આપણે આ રસાયણના સંદર્ભમાં વાત કરીએ તો જલ ક્ષમતાની જગ્યાએ આપણે રાસાયણિક ક્ષમતા વર્ડ પણ યુઝ કરી શકીએ હવે આપણે છે ને કોષના સંદર્ભમાં વાત કરીએ હવે તમને આશ્રુતિની ઘટના તો ખબર પડી ગઈ ચાલો હવે બીજા વધારે પડતા થોડા એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ખ્યાલ આવી જાય આશ્રુતિ વિશે જેથી કરીને તમને ફંડામેન્ટલ જેટલું ક્લિયર થશે આ આશ્રુતિ એટલું તમે નીટમાં ને બોર્ડમાં એમસીક્યુ સારી રીતે સોલ્વ કરી શકશો
હવે આપણે વિચારીએ, ચલો એક એક્ઝામ્પલ લઈએ તમને, સૂકી દ્રાક્ષ. ચાલો હવે એક લીધું, સૂકી દ્રાક્ષ લીધું. હવે એ સૂકી દ્રાક્ષ કે જેને આપણે લીધું પાણી, આપણે જનરલી આપણા ઘરમાં શું હોય, કાચનો બાઉલ હોય, હવે કાં તો સ્ટીલની વાટકી હોય, તો સ્ટીલની વાટકીમાં તમે જો આ એક્સપેરિમેન્ટ કરવું હોય તો તમે ઘરે કરી શકો કે તમે સ્ટીલની વાટકી લો, એમાં પાણી નાખો અને એ પાણીમાં તમે ખબર આપણા ઘરમાં પેલી કિસમિસ કહે એટલે કે સૂકી કાળી દ્રાક્ષ આવે, તો એને એ સૂકી કાળી દ્રાક્ષને મૂકી દો અને થોડા કલાક માટે મૂકો, એકાદ બે કલાક માટે મૂકો, એટલે ધીરે ધીરે શું થાય કે સ્ટીલની વાટકીમાં રહેલું જે પાણી છે તે શું થાય, તો એ દ્રાક્ષની અંદર પ્રવેશે છે, એટલે એ સૂકી દ્રાક્ષ શું થઈ જશે, ફૂલી જશે. એ સૂકી દ્રાક્ષ શું થાય છે, ફૂલી જાય. તો કેમ ફૂલી જાય, કારણ કે આ દ્રાક્ષ સુકાયેલી છે અને દ્રાક્ષ સુકાયેલી છે એટલે એમાં સાંદ્રતાનું પ્રમાણ વધારે, કારણ કે દ્રાક્ષ મીઠી હોય એટલે એમાં શર્કરા છે, પ્રોટીન છે, લિપિડ છે, બધા પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે, બરાબર. એટલે શું થશે, જ્યારે પાણી તો આપણે શુદ્ધ જ લીધેલું છે એટલે કે એમાં એટલી સાંદ્રતા હોતી નથી, તો આ દ્રાક્ષ કે જેની સાંદ્રતા કેવી હોય છે, વધારે હોય છે, અને પાણી કે જે સ્વાભાવિક છે એકદમ જ નોર્મલ જ હોય છે, તો પાણી શું થશે કે જે પાણી છે તે દ્રાક્ષની અંદર પ્રવેશે છે અને અંદર પ્રવેશે એટલે શું થાય, તો દ્રાક્ષ જે છે તે ફૂલી જાય છે. અને જો વધારે પડતું આપણે રાખીએ પાણીમાં તો શું થાય, એક ટાઈમ એવો આવશે કે દ્રાક્ષ ફાટી જશે, તો બરાબર. તો આ પાણી જે છે તે દ્રાક્ષની અંદર પ્રવેશે છે, તો પાણી દ્રાક્ષની અંદર પ્રવેશે છે તો એ પ્રક્રિયાને શું કહીશું, આશ્રુતિના સંદર્ભમાં અંતઃ આશ્રુતિ કહીશું, આને શું કહીશું, આશ્રુતિના સંદર્ભમાં એને અંતઃ આશ્રુતિ કહીશું. ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ બહિર આશ્રુતિ. બહિર આશ્રુતિમાં શું થશે કે ધારો કે આ એક કોષ છે કે જેની સાંદ્રતા કેવી છે, ઓછી, અને બહાર જે આપણે દ્રાવણ લીધું તેની સાંદ્રતા છે વધુ, તો શું થશે, કોષમાંથી પાણી જે છે તે બધું બહાર આવી જાય, અને બહાર આવી જાય એટલે આ શું થઈ જશે, કોષ જે છે તે ચીમળાઈ જાય છે. તો કોષ ચીમળાઈ જાય તો પાણી કોષમાંથી બહાર આવે છે ને, તો બહાર પાણી બહાર આવવાની જે ઘટના હોય તેને શું કહેવામાં આવે, તો એને બહિરાશ્રુતિ કહેવામાં આવે છે. તો આવી રીતે અંદર કોષની અંદર પ્રવેશે તો અંતઃ આશ્રુતિ, કોષમાંથી બહાર નીકળે તો એને બહિર આશ્રુતિ કહેવામાં આવે છે. હવે તમને એક એક્ઝામ્પલ એવી રીતે બી પૂછાય કે ખારા પાણીની માછલી ને મીઠા પાણીમાં મૂકવામાં આવે તો માછલીનું શું થાય, બરાબર. તો માછલીનું શું થશે, હવે ખારા પાણીની માછલી છે તેને હવે તમે વિચાર કરો, ખારા પાણીની માછલી તો ખારા પાણીની સાંદ્રતા કેવી હોય છે, વધારે, તો એણે ટકી રહેવા માટે ખારા પાણીના માછલી જે છે તેની પણ સાંદ્રતા કેવી હોય છે, વધારે હોય છે. હવે આ જે ધારો કે આ ખારા પાણીની માછલી છે એને આપણે શું કર્યું, મીઠા પાણીમાં શેમાં ટ્રાન્સફર કરી દીધું, એક્સપેરિમેન્ટ કરવા માટે મીઠા પાણીમાં એને ટ્રાન્સફર કર્યું. તો સ્વાભાવિક છે આ મીઠા પાણી કે જેની સાંદ્રતા કેવી છે, ઓછી, અને દરિયાઈ માછલી છે તો દરિયાઈ માછલી કે જેની સાંદ્રતા કેવી હોય છે, વધુ હોય છે, આની અંદર આના શરીરની અંદર સાંદ્રતા કેવી હોય છે, વધુ હોય છે. તો શું થશે, તો પાણી જે છે તે માછલીની અંદર પ્રવેશે છે, માછલીની અંદર પ્રવેશે છે એટલે કોષો શું થઈ જાય છે, તો એના કોષો ફૂલાઈ જાય છે અને એના લીધે શું થાય છે, તો એ મૃત્યુ પામે છે, બરાબર. એ શું થશે કે મીઠા પાણીમાં જો કાને મૂકે એટલે પાણી માછલીની અંદર પ્રવેશે છે, અંદર પ્રવેશે ને ધીરે ધીરે શું થશે, એ મૃત્યુ પામશે. હવે આપણે ઉલટી સ્થિતિ લઈએ. ઉલટી સ્થિતિ એટલે મીઠા પાણીની માછલી એને આપણે કેમાં મૂકીએ, ખારા પાણીમાં મૂકીએ, બરાબર. ઉલટી સ્થિતિ લઈ લઈએ. હવે આ મીઠા પાણીની માછલી છે, બરાબર, જેને આપણે મૂકી દીધું કયા પાણીમાં, ખારા પાણીમાં મૂકી દીધું. હવે સ્વાભાવિક છે ખારા પાણી છે તો ખારા પાણીની સાંદ્રતા કેવી હોય છે, તો ખારા પાણી કે જેની સાંદ્રતા વધુ હોય છે. જ્યારે આ માછલીની સાંદ્રતા કેવી હોય, ખારા પાણીની સંદર્ભમાં વાત કરીએ તો ઓછી હોય છે. તો હવે શું થશે, ઓછી સાંદ્રતા છે અને આ સાંદ્રતા વધુ છે એટલે કે માછલીના શરીરમાંથી પાણી કેવું થઈ જશે, તો એ બહાર આવી જશે. તો માછલીના શરીરમાંથી પાણી જે છે
તો બહાર આવી જાય, એના લીધે શું થાય, માછલીના કોષો ચીમડાઈ જશે અને ધીરે ધીરે માછલી જે છે તે મૃત્યુ પામે છે. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે. હવે આપણે સમજીએ પ્રતિવર્તી આશ્રુતિ. હવે પ્રતિવર્તી આશ્રુતિ એટલે કે ધારો કે આ માધ્યમ છે, એ માધ્યમમાં વચ્ચે આપણે અર્ધ પ્રવેશશીલ પટલ મૂક્યું, અહીંયા આપણે લઈ લીધું સાંદ્ર દ્રાવણ, અહીંયા લઈ લીધું મંદ દ્રાવણ, બરાબર. તો પ્રતિવર્તી, અહીંયા વર્ડ જોજો કયો લખેલો છે, પ્રતિવર્તી આશ્રુતિ. તો પ્રતિવર્તી જે આશ્રુતિ છે તેમાં શું થશે કે આ જે સાંદ્ર દ્રાવણ છે ને, તો સાંદ્ર દ્રાવણ કે જેમાં બાહ્ય બળ લગાવવામાં આવે છે, તો હવે આ જે સાંદ્ર દ્રાવણ છે કે જેમાં બાહ્ય બળ લગાવવામાં આવે છે, અને બાહ્ય બળ લગાવવામાં આવે છે જેના લીધે શું થશે, દ્રાવક જે છે તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે. વિરુદ્ધ દિશા એટલે કે સાંદ્ર દ્રાવણમાંથી પાણી નીકળીને ક્યાં જશે, તો મંદ દ્રાવણમાં જશે. અહીંયા પ્રક્રિયા કેવી થાય છે, ઉલટી, કારણ કે આપણે શું થઈ ગયું, દ્રાવક મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે. પણ અહીંયા આપણે શું લગાવ્યું, તો અહીંયા આપણે બાહ્ય બળ લગાવ્યું. તો બાહ્ય બળ લગાવ્યું, આ પ્રતિવર્તી એટલે રિવર્સ પ્રક્રિયા, રિવર્સ આશ્રુતિ. પ્રતિવર્તી એટલે શું કહેવાય, રિવર્સ. તો રિવર્સ એટલે શું થશે કે બાહ્ય બળ લગાવે એટલે શું થશે, દ્રાવક સાંદ્ર દ્રાવણમાંથી નીકળીને કેમાં જાય છે, તો મંદ દ્રાવણમાં જાય છે. તો આનું તમને એક્ઝામ્પલ આપું, તો ખારા પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા એ શેનું એક્ઝામ્પલ છે, તો ખારા પાણી છે, તો ખારા પાણીમાંથી શું કરવામાં આવે છે, તો બધું ક્ષાર કાઢવામાં આવે છે અને એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો એ પ્રક્રિયા કઈ છે, તો એ પ્રક્રિયા પ્રતિવર્તી આશ્રુતિની છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે દ્રાવક મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે, અને પાણીના સંદર્ભમાં પૂછે તો પાણી વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહન પામે છે. કોષમાંથી પાણી બહાર આવે તો એને શું કહેવામાં આવે, કોષમાંથી પાણી બહાર આવે તો એને બહિરાશ્રુતિ, કોષની અંદર પાણી જાય તો એને અંતઃ આશ્રુતિ કહેવામાં આવે છે. અને પ્રતિવર્તી આશ્રુતિ જેમાં શું કરવામાં આવે, બાહ્ય બળ લગાવવામાં આવે છે. હવે તમને વિદ્યાર્થી મિત્ર, જો વનસ્પતિ છે તો વનસ્પતિ વિશે ખબર જ હશે કે વનસ્પતિ કે જેમાં જો આશ્રુતિની ઘટના થવાની હોય ને, તેમાં શું હોય, આ કોષ દિવાલ હોય, બરાબર. વનસ્પતિ કે જે આ કોષ દિવાલ, હવે કોષ દિવાલ હોય, કોષ દિવાલની અંદર શું આવેલું હોય, તો કોષ દિવાલની અંદર કોષરસ પટલ આવેલું હોય, કોષરસ પટલ આવેલું હોય. હવે વનસ્પતિ કે જેમાં શું આવેલું હોય, તો વનસ્પતિ કે જેમાં મોટી રસધાની આવેલી હોય છે. તો જ્યારે પણ વનસ્પતિના સંદર્ભમાં આપણે વાત કરીએ આશ્રુતિને, તો શું થશે કે વનસ્પતિમાં જે કોષ દિવાલ છે ને, કોષ દિવાલ પાણી અને અન્ય પદાર્થ બંનેને અવર જવર કરવા દે છે. કોઈ કોષ દિવાલ જે છે, આ જે કોષ દિવાલ છે તે કોઈ પણ પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરતો નથી, એ પદાર્થની અંદર બી આવવા દે છે અને બહાર પણ જવા દે છે. પણ આ જે રસધાની છે તેની ફરતે આવેલું રસધાની પટલ, બરાબર, આની ફરતે આવેલું રસધાની પટલ અને આ કોષરસ પટલ, આ બંને શું કહેવા હોય છે, પસંદગીમાન પ્રવેશશીલતા ધરાવે છે. એટલે કે જરૂરિયાત અનુસાર અમુક અણુને અંદર આવવા દે છે અને બહાર આવવા દે છે. તો વનસ્પતિ કે જેમાં રસધાની પટલ અને કોષરસ પટલ એ આશ્રુતિની ઘટનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો હવે પ્રાણીકોષની વાત કરીએ તો પ્રાણીકોષમાં કોષ દિવાલ હોતો જ નથી, તો એમાં ડાયરેક્ટ જ કોષરસ પટલ ટચમાં આવે છે અને એમાં રસધાની પણ હોતી નથી. તો આવી રીતે આશ્રુતિ છે, તો આશ્રુતિની ઘટનાઓ થાય છે અને એમાં આપણે અંતઃ આશ્રુતિ બહિરાશ્રુતિ વિશે ભણી ગયા. તો તમારે આને રિલેટેડ ઘણા MCQ આજે બુકમાં આપેલા છે તે સોલ્વ કરવાના. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દ્રાવણના પ્રકારો. તો દ્રાવણ જે છે તે ત્રણ પ્રકારના જોવા મળે છે. પહેલો પ્રકાર અધોસાંદ્ર દ્રાવણ, બીજો પ્રકાર અધિસાંદ્ર દ્રાવણ અને ત્રીજો પ્રકાર જે છે તે સમસાંદ્ર, બરાબર. હવે અધોસાંદ્ર કે જેને ઇંગ્લિશમાં કહેવાય હાઇપોટોનિક સોલ્યુશન, બરાબર, અધોસાંદ્ર દ્રાવણ
કે જેને ઇંગ્લિશમાં કહેવાય હાઇપોટોનિક સોલ્યુશન, અધિસાંદ્ર દ્રાવણ કે જેને ઇંગ્લિશમાં કહેવાશે હાઇપર ટોનિક સોલ્યુશન, સોલ્યુશન એટલે દ્રાવણ, અને સમસાંદ્ર કે જેને ઇંગ્લિશમાં કહેવાશે આઈસો ટોનિક સોલ્યુશન. બરાબર? તો આવી રીતે દ્રાવણ છે તે દ્રાવણના કેટલા પ્રકારો છે? તો દ્રાવણ જે છે તે દ્રાવણ ત્રણ પ્રકારના જોવા મળે છે. એક અધિસાંદ્ર, એક અધોસાંદ્ર, અધિસાંદ્ર અને સમસાંદ્ર. તો પહેલાં વર્ડ સમજીએ. અધો હાઇપો, બરાબર? અધો અને હાઇપો કે જેનો અર્થ થાય છે સાંદ્રતા ઓછી, જેનો અર્થ શું થશે? જેનો અર્થ થાય છે સાંદ્રતા ઓછી. હવે આપણે વાત કરીએ અધિ. અધિ જેનો અર્થ થાય હાઇપર, હાઇપર એટલે કે વધુ સાંદ્રતા. સમ, સમ એટલે કે સરખી, બરાબર? સમપ્રમાણમાં સાંદ્રતા, બરાબર? સમપ્રમાણમાં સાંદ્રતા. તો આવી રીતે ત્રણ પ્રકારના દ્રાવણ જોડાય. તો હવે ત્રણ પ્રકારના જે દ્રાવણ છે, તો ત્રણ પ્રકારના દ્રાવણમાં જો આપણે કોષને મૂકીએ તો હવે એની સ્થિતિ શું થાય છે તે આપણે સમજીએ. હવે ધારો કે મેં કોષ લીધો, વનસ્પતિ કોષના સંદર્ભમાં વાત કરી. હા, ધારો કે મેં આ અહીંયા આ એક બીકર લીધું, એ બીકરમાં મેં અધો સાધો સાંદ્ર દ્રાવણ મૂકી દીધું. આમાં પણ સેમ બીકર લીધું, આ બીકરમાં મેં અધિસાંદ્ર દ્રાવણ ભરી દીધું. હવે આ દી બીકર લીધું કે જેમાં કયું દ્રાવણ ભર્યું તેમાં સમસાંદ્ર દ્રાવણ મૂક્યું. હવે શું કરીએ? તો હવે ત્રણે ત્રણમાં આપણે કોષ મૂકી દઈએ. વનસ્પતિ કોષ ત્રણે ત્રણમાં મૂક્યો, તો હવે શું થશે? આ દ્રાવણ, આ કેવું છે? અધોસાંદ્ર દ્રાવણ છે. જ્યારે કોષ છે તો કોષની સાંદ્રતા કેવી હોય છે? તો કોષ કે જેની સાંદ્રતા વધુ હોય છે. તો શું થશે કે જ્યારે પણ આપણે કોષ છે તો કોષને કયા દ્રાવણમાં મૂકીએ? અધોસાંદ્ર દ્રાવણમાં મૂકીએ. અધોસાંદ્ર દ્રાવણમાં મૂકીએ એટલે શું થશે? પાણી જે છે ને, યાદ રાખજો, જ્યારે પણ આપણે કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકીએ ત્યારે શું થશે? પાણી જે છે તે કોષની અંદર પ્રવેશે છે. તો પાણી કેમ કોષની અંદર પ્રવેશે છે? કારણ કે દ્રાવણની કમ્પેરમાં કોષની અંદર સાંદ્રતા કેવી હોય છે? તો કોષની અંદર સાંદ્રતા વધુ હોય છે, જેના લીધે કોષની અંદર પાણી પ્રવેશે છે. હવે તમને ખબર જ છે કોષની અંદર પાણી પ્રવેશે છે એટલે કોષ શું થઈ જાય છે? તો કોષ જે છે તે ફૂલે છે. તો આવા જ્યારે પણ અધોસાંદ્ર દ્રાવણમાં કોષ મૂકીએ તો કોષ શું થશે? કોષ ફૂલે છે. અને કોષ ફૂલે તો કોષની એવી સ્થિતિને શું કહેવાય? તો કોષની એવી સ્થિતિને આસુનતા કહેવામાં આવે છે. કોષની એવી સ્થિતિને શું કહેવામાં આવે? આસુનતા કહેવામાં આવે છે. અને એ જે કોષ છે ફૂલે છે તેવા કોષને શું કહેવામાં આવે? તો આસુન કોષ કહેવામાં આવે છે. આ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ આપણે કોઈ કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકીએ, અધોસાંદ્ર દ્રાવણમાં મૂકીએ એટલે કોષ શું થાય? કોષની અંદર પાણી પ્રવેશે એટલે કે અંતઃ આશ્રુતિ થાય છે. અંતઃ આશ્રુતિ થાય જેના લીધે શું થાય? કોષ ફૂલે છે. કોષ ફૂલે અને કોષ સર્ટન લિમિટ સુધી જ ફૂલે, કારણ કે કોષ છે તો કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. તો કોષ દિવાલ પણ બળ લગાવે છે કે કોષ ફાટી ન જાય. અને કોષ જે ફૂલે છે તો કોષની જે ફૂલેલી સ્થિતિ હોય તેને કહેવાય આસુન કોષ. અને એ ને શું કહેવામાં આવે? એવા કોષને આસુનતા કહેવામાં આવે છે. ચાલો ત્યારબાદ હવે વાત કરીએ. આ કેવું છે? અધિસાંદ્ર દ્રાવણ છે. જ્યારે કોષ અધિસાંદ્ર દ્રાવણમાં મૂકીએ તો કોષની સાંદ્રતા કેવી હોય છે? તો કોષની સાંદ્રતા ઓછી હોય છે. બરાબર? તો કોષની સાંદ્રતા, કોષની અંદરની સાંદ્રતા ઓછી અને બહારની સાંદ્રતા કેવી છે? વધારે છે. એટલે શું થશે? કોષમાંથી પાણી જે છે તે શું થશે? બહારની તરફ આવે છે. તો એટલે કે બહિરાશ્રુતિ થાય છે. અહીંયા કઈ ઘટના થાય છે? તો અહીંયા બહિરાશ્રુતિ થાય છે. એટલે કે કોષની આપણે વાત કરીએ તો કોષ શું થાય છે? તો આવી સ્થિતિમાં ચીમડાઈ જાય છે. આવી સ્થિતિમાં કોષ શું થાય છે? તો આવી સ્થિતિમાં કોષ જે છે તે ચીમડાઈ જાય છે. તો એને, તો આવી જેને શું કહેવામાં આવે? રસ સંકોચન કહેવામાં આવે છે. એટલે કે કોષની અંદર આવેલો જે કોષરસ છે તો કોષરસમાં આવેલું પાણી બહાર આવી જાય છે, એના લીધે કોષ સંકોચાય છે. સંકોચાય ચીમડાય છે એટલે કે એને રસ સંકોચન પણ કહેવામાં આવે છે. હવે જ્યારે કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે, સમસાંદ્ર દ્રાવણ એટલે કે કોષની અંદરની સાંદ્રતા પણ સરખી અને બહારની સાંદ્રતા, આ કોષરસ અને આ બંનેની સાંદ્રતા કેવી હોય છે? ઇક્વલ હોય છે. ઇક્વલ હોય એટલે કે
કોષમાંથી બહાર કઈ વસ્તુ આવતી બી નથી અને અંદર બહારથી અંદર જતું પણ નથી. અને ઇન કેસ જાય તો એ કણું બહાર આવશે તો એ કણું અંદર જાય છે. તો આવી સ્થિતિ કે જ્યારે કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે તો કોષ રસ અને બહારની બંનેની સાંદ્રતા કેવી હોય છે? સરખી હોય છે. એટલે કે કઈ દ્રવ્યોનું આપલે થશે નહીં, બરાબર, અણુઓનું આપલે ન થાય. એટલે કોષની સ્થિતિ કેવી રહે છે? કોષની સ્થિતિ જેવી હોય તેવી જળવાઈ રહી છે. તો કોષની સ્થિતિ જળવાઈ રહી છે તો એ પ્રકારના કોષને શું કહેવામાં આવે? તે પ્રકારના કોષ કે જેને શિથિલ કોષ કહેવામાં આવે છે. જો અધોસાંદ્ર દ્રાવણમાં મૂકીએ, અંદર આવે એટલે કોષ ફૂલે તેવા કોષને આસુન કોષ કહેવાય. અધિસાંદ્ર દ્રાવણમાં મૂકીએ એટલે પાણી બહાર આવી જાય, બરાબર, કોષરસમાંથી, તો એવા કોષને રસ સંકોચિત કોષ કહેવામાં આવે. અને અંદર બહાર સમસાંદ્ર દ્રાવણ મૂકીએ તો કંઈ પણ પ્રક્રિયા એટલે કે અંદર બહાર અણુઓની આપલે થશે નહીં તેવા કોષને શું કહેવામાં આવે? તો એવા કોષને શિથિલ કોષ કહેવામાં આવે છે. તો હવે આ વનસ્પતિ છે તો વનસ્પતિમાં આશ્રુતિની મહત્વ શું છે? તો વનસ્પતિમાં આશ્રુતિનું મહત્વ શું થાય કે દરેક કોષમાં શું થાય કે હવે અસંખ્ય કોષો આવેલા હોય ને વનસ્પતિમાં, તો દરેક કોષમાં સમપ્રમાણમાં પાણી મળી રહે. કારણ કે દરેક કોષને સમપ્રમાણમાં પાણી મળી રહે એટલે જે દેહધાર્મિક ક્રિયાઓ છે, ચયાપચય ક્રિયાઓ છે, એ પણ થતી રહેશે. કારણ કે પાણી મળશે ને પર્ણને તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે અને ઓક્સિજન મુક્ત થશે ને. કારણ કે CO2 અને H2O જોડાય તો શું બને? C6H12O6 એટલે કે ખોરાક બને છે. અને પાણી છે તેમાંથી શું થાય છે? તો પાણી છે જેમાંથી ઓક્સિજન મુક્ત થાય છે. તો એટલે કોષોની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે, ચયાપચય ક્રિયાઓ માટે શું થાય? દરેક કોષમાં પાણીની જરૂર છે શ્વસનની પ્રક્રિયા, બરાબર. તો આવી રીતે વનસ્પતિ છે, અંગો, વનસ્પતિના જે કોષો છે તો કોષોનો આકાર, એનો પ્રકાર, એની જડતા જળવાઈ રહે એની માટે પણ શું થાય? તો એની માટે પણ આશ્રુતિ છે તે જરૂરી છે. કારણ કે આશ્રુતિ દાબનું નિર્માણ થશે, તેના લીધે શું થશે? વધારાનું પાણી જે છે તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું થાય છે? નીકળી જાય છે. તો આવી રીતે વનસ્પતિ છે તો વનસ્પતિમાં આશ્રુતિનું મહત્વ ઘણું છે. કારણ કે વનસ્પતિ છે કે જેમાં આપણી જેમ શું થાય? પાણી પીવા નહીં જતો, બરાબર. તો એમાં આશ્રુતિની ઘટનાના લીધે શું થાય? મૂળથી લઈને પર્ણ દરેકે દરેક કોષમાં ઇક્વલી પાણી મળી રહે. હવે આપણે વાત કરીએ તો તમને એવી રીતે બી પ્રશ્ન પૂછાઈ શકે કે શિથિલ કોષ કઈ સ્થિતિમાં જોવા મળે. તો શિથિલ કોષ જે છે, યાદ રાખજો કે જ્યારે પણ કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો ત્યારે તમને શિથિલ કોષની જોવા મળે છે. તો આવી રીતે તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આપણો ટોપિક દ્રાવણના જે પ્રકારો છે તે કમ્પ્લીટ થાય છે.